આગામી 23 માર્ચના રોજ યોજાનાર રાજ્યસભાની બેઠકની ચૂંટણી માટે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક સીટ માટે દીપકભાઈ બાબરિયા અને બીજી સીટ માટે સિદ્ધાર્થ પટેલનું નામ નક્કી કરાયું છે. કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે કુલ 22 લોકોના નામો શોર્ટલિસ્ટેડ કરાયા હતા, જેમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોયલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, દીપક બાબરિયા, તુષાર ચૌધરી, નારણ રાઠવા વગેરેનો સમાવેશ થાય છે. આ મુદ્દે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શ્રી ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ ચર્ચા કરી હતી. આ બેઠક બાદ હાઈકમાન્ડ દ્વારા દીપકભાઈ બાબરિયાનું નામ નક્કી કરાયું છે, જેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહાસચિવ છે અને મધ્યપ્રદેશના પ્રભારી છે. બીજી બાજુ સિદ્ધાર્થ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.